આજે ભક્તિ સંદેશના સફરમાં દર્શન કરવા છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામે બિરાજમાન ભુવનેશ્વરી માતાના। આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ચમત્કારિક છે। તો મંદિરની સાથે બીજી વિશેષતા એ છે કે આ મંદિરમાં દર વર્ષે પલ્લી પણ ભરવામાં આવે છે। તો આવો સાથે મળીને જાણીએ માં ભુવનેશ્વરીના આ ધામનો મહિમા। माँ भुवनेश्वरी एटले समस्त संसारना ऐश्वर्यनी स्वामीनी। माँ भुवनेश्वरी माए भक्तों ने सुख सुविधा अने ऐश्वर्यना आशीर्वाद प्रदान करनारी छे। त्यारे मेहसाणा जिल्लाना विसनगर तालुकाना गुंजा गामना सीमाडानी मध्य बिराजमान माँ भुवनेश्वरीनुं मंदिर खूब ज प्राचीन अने चमत्कारिक छे। आ मंदिरमां भक्तो खूब ज आस्था धरावे छे। માત્ર મહેસાણા જિલ્લાના જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી માના આ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। તો અનેક ભક્તોને માં ભુવનેશ્વરીએ પરચા આપ્યા હોવાનું પણ માય ભક્તો કહે છે। પ્રાચીન વિરાસત અને સાંસ્કૃતિક વારસો ધરાવતા ગુંજા ગામની સ્થાપનાને આશરે 1100 વર્ષ થયા છે। આ ધામમાં વર્ષોથી એક ઉપવાસની પ્રથા ચાલતી આવે છે, જેમાં ભક્તોમાં ભુવનેશ્વરી પ્રત્યેની પોતાની આસ્થા ઉપવાસ રાખીને વ્યક્ત કરે છે। જેમાં કોઈના ઘરમાં માની દયાથી સંતાન આવે કે પછી કોઈ લગ્ન વાંચુકના માનતા પ્રમાણે લગ્ન થાય તો તે ઉપવાસ રાખીને મંદિરમાં સવારથી સાંજ સુધી બેસે છે અને આખો દિવસ માત્ર જળ ગ્રહણ કરીને રાત્રિના સમયે નીચે જમીન પર શયન કરે છે। તો માતાજીની તિથિ આઠમના દિવસે સવારે ફળાહાર કરીને આખો દિવસ ભૂખ્યા રહીને માં ભુવનેશ્વરીનું નામ સ્મરણ કરવામાં આવે છે। અમારા ગામની અંદર આશરે 100 વર્ષથી આ પ્રથા ચાલી આવે છે। લોકો દેશ વિદેશથી પરગામથી આખા જિલ્લાના લોકો અહીંયા માતાજીની ઉપર શ્રદ્ધા રાખે છે। એ લોકો વિસ્તી મળીને આઠમના દિવસ સુધી માતાજીના ઉપવાસ પર બેસે છે તથા એ લોકોની કોઈપણ પ્રકારની ગાયની માન્યતા હોય એ તમામ પ્રકારની આ માતાજી પૂર્ણ કરે છે। આ મંદિરની ખાસ વાત છે દર વર્ષે યોજાતો પલ્લીનો મહોત્સવ। આ પ્રસંગે મોટા પ્રમાણમાં માનવ બહેરામણ આ સ્થાનકે ઉમટી પડતો હોય છે। તો આસો સુદ આઠમના રોજ માતાજીની પલ્લી અને લોકમેળો યોજાય છે, જેનો લાભ લેવા પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક આવતા હોય છે। જ્યારે કે પૂજારીના ઘરેથી માતાજીની પલ્લી નીકળે છે ત્યારે આ ભક્તિનો માહોલ અહીં જોવા મળતો હોય છે। પલ્લી મહોત્સવમાં જે નવ ખંડ હોય માતાજીના ખંડ ભરાય, એમાં નવ ખંડ હોય, એ નવ ખંડ પૂજારી એમના ઘરેથી લાવીને માતાજીને ધરાવે અહીંયા। અને એમાંથી એવું છે કે જેના જોડે આ ખંડ જાય, જેને ખંડ મળે એને પુત્ર રત્ન પ્રાપ્ત થાય, આવી એક પ્રચલિત માન્યતા છે અને સનાતન સત્ય છે। પલ્લીની પાછળ સંતાન ઈચ્છુક શ્રદ્ધાળુ બહેનો માતાજીની આજીજી કરતી નીચ મંદિરના દ્વાર સુધી જાય છે। જે વખતે રસ્તામાં કે માતાજીના પરિસરમાં જે સ્ત્રીને ખંડ મળે છે તેના ઘરે અવશ્ય પાનું બંધાય છે। તો ભુવનેશ્વરી માતાનું મંદિર ચમત્કારિક મંદિર છે અને ભક્તો અહીં દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોવાનો અનુભવ કરે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।